वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में आपणे थोड़ूक आगळ हवे संकलन उपयोगोमां असमतावाळा दाखला थोड़ाक छे ए जोई लईए। तो अहींया जो मित्रों, वाय लेसर इक्वल टू एक्स स्क्वेर, ज्यां वाय लेसर इक्वल जीरो तो छे ज, अने वाय लेसर इक्वल टू एक्स प्लस टू, ज्यां एक्सनी किंमत जीरो थी त्रण होय तेवा आवृत प्रदेशनुं क्षेत्रफळ आपणे मेळवुं छे। मित्रों, आपणे आगळ 11મા ધોરણમાં સુરેખ અસમતાઓ જોઈ હતી। સુરેખ અસમતાઓમાં આ રીતની અસમતાઓ હતી અને ત્યાં આપણે વક્ર દોરતા હતા, બરાબર? અને ત્યાં આપણે એવું વિચારતા હતા કે જે લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, આ જે પણ હોય એ પહેલાં વક્ર દોરવા માટે ત્યાં ઇક્વલ ટુ વિચારો। તો અહીંયા આપણે ઇક્વલ ટુ વિચારીએ તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ બે વક્ર થયા। તો બે વક્ર હોય તો સૌથી પહેલાં શું કરવાનું? છેદબિંદુ મેળવવું પડે। તો સૌથી પહેલાં આપણે છેદબિંદુ મેળવીએ। તો આપેલ વક્રનું છેદબિંદુ મેળવતા બંને માંથી વાય વાય સરખાવી દે, શું થાય? એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ, બંને પેલી બાજુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, જેને અવયવ પડે એક્સ માઇનસ ટુ અને એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, મતલબમાં એક્સ ઇક્વલ ટુ ટુ અને એક્સ ઇક્વલ ટુ માઇનસ વન। હવે જો એક્સ ઇક્વલ ટુ આમાં મૂકો તો વાય ઇક્વલ ટુ ફોર, અને એક્સ ઇક્વલ માઇનસ વન મૂકીએ તો વાય ઇક્વલ ટુ વન। તો આ રીતના બે છેદબિંદુ થયા, એક તો ટુ ફોર અને બીજું માઇનસ વન વન। તો હવે આપણે જે વક્ર કીધું છે તે વક્ર દોરીએ। તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એટલે વાય અક્ષથી ધન દિશા પર આવૃત પ્રદેશ થશે। એટલે જોજો મિત્રો, આ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, હવે બીજી એક રેખા આપણને આપી છે જે વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ, તો આ એક્સ અક્ષને ક્યાં છેદે? તો માઇનસ ટુમાં, એટલે આ બાજુ। વાય અક્ષને ક્યાં છેદે? તો ટુમાં, એટલે કે આ બાજુ, મતલબ અહીં વક્ર એ આ રીતે બનશે, જેમાં આ છેદબિંદુ કયું છે? તો આ ટુ ફોર અને આ માઇનસ વન વન। હવે શું કે, જો એક્સ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇક્વલ ટુ થ્રી, મતલબમાં એક્સ ઇક્વલ ટુ ઝીરો એટલે વાય અક્ષ, અને એક્સ ઇક્વલ ટુ થ્રી, જોજો અહીંયા ટુ છે તો આ એક્સ ઇક્વલ ટુ થશે, તો એક્સ ઇક્વલ થ્રી આ બાજુ અહીંયા ક્યાંક આવશે? આ એક્સ ઇક્વલ ટુ થ્રી, મતલબમાં આ બિંદુ થયું થ્રી ઝીરો, આપણે આ મેળવવું છે, એવો ભાગ જેમાં બધી જ વસ્તુ આવી જાય। જોજો આમાં એક્સ ઇક્વલ ઝીરો એટલે કે વાય અક્ષનું એક બિંદુ પણ આવી જશે, પરવલય પણ છે, રેખા પણ છે, અને એક્સ ઇક્વલ ટુ થ્રી પણ છે, મતલબમાં આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે। હવે જો બે વક્રનું છેદબિંદુ વચ્ચે આવતું હોય તો ડાયરેક્ટ આપણે ઝીરોથી થ્રી લઈ શકીએ નહીં, ઝીરોથી થ્રી લઈશું તો આ ભાગ પણ આવી જશે બંધ પ્રદેશ, બરાબર? ડાયરેક્ટ ઝીરોથી થ્રી નહીં લઈ શકાય। તો આપણે એક કામ કરીએ, આ જે છેદબિંદુ છે ત્યાંથી એક્સ અક્ષ પર લંબ દોરીએ, છેદબિંદુથી એક્સ અક્ષ પર લંબ, જે છેદબિંદુ થશે ટુ ઝીરો, આ ઝીરો ઝીરો તો છે જ। તો આપણે પહેલાં બે ભાગ કરી નાખીએ, આઈ વન અને આઈ ટુ, આઈ વનમાં ફક્ત પરવલય છે એટલે આ રેખા આવશે નહીં, એટલે આ બંધ પ્રદેશ બનશે જ નહીં, અને બંધ પ્રદેશ બને જ નહીં તો ક્ષેત્રફળ મળે નહીં। તો ઝીરોથી ટુમાં ફક્ત પરવલય અને ટુથી થ્રી એમાં ફક્ત રેખા, આ રીતે આપણે આઈ વન અને આઈ ટુ મેળવશું। પછી બંને સરવાળો, તો આઈ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી ટુ, એક્સ અક્ષ પર લિમિટ લેતી, વાયને કરતા બનાવે એટલે એક્સ સ્ક્વેર જ થાય, એક્સ ક્યુબ બાય થ્રી ઝીરોથી ટુ ઇઝ ઇક્વલ ટુ એટ બાય થ્રી, આ આપણું આઈ વન। હવે આઈ ટુ, આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુથી થ્રી, વાયને કરતા બનાવો, આપેલું છે એક્સ પ્લસ ટુ, સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ ટુ એક્સ ટુથી થ્રી ઇઝ ઇક્વલ ટુ, પહેલાં થ્રી મૂકી લે, નાઇન બાય ટુ પ્લસ સિક્સ માઇનસ, હવે ટુ મૂકીએ એટલે ટુ પ્લસ ફોર, આ સિક્સ થશે, એ માઇનસ છે, આ સિક્સ ધન છે એટલે ખાલી વધ્યું નાઇન બાય ટુ, આઈ ટુ, તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ વન પ્લસ મોડ ઓફ આઈ ટુ, મોડ ઓફ આઈ વન એટ બાય થ્રી પ્લસ મોડ ઓફ આઈ ટુ નાઇન બાય ટુ
सोल वत्ता सत्यावीस सोल अने सत्यावीस एटले फोर्टी थर्टी थ्री तेत्रीस तेतालीस थशे छेदमां छ तो आपणो आई ए आई एकम तेतालीस ना छेदमां छ नेक्स्ट सेम आना जेवो छे पण थोड़ूक चेन्ज वाय इक्वल टू एक्स स्क्वायर प्लस वन अने वाय इक्वल टू एक्स प्लस वन तो बने पेला वक्रों छेदबिंदु मेळवीए आपेल वक्रों छेदबिंदु मेळवता बने माथी वाय वाय सरखावी दीते एक्स स्क्वायर प्लस वन इज इक्वल टू एक्स प्लस वन बने पासथी वन वन कैंसल अने एक्स ने आबार लई लईए तो एक्स स्क्वायर माइनस एक्स जेमाथी एक्स कॉमन आवे एटले के एक्स इक्वल टू जीरो अने एक्स इक्वल टू वन जो एक्स इक्वल टू जीरो एक्स की किंमत जीरो मूकी दो तो वाई इक्वल टू वन अने जो एक्स की किंमत वन तो वाई की किंमत टू ए जीरो वन और वन टू ए आपणो छेदबिंदु थशे तो वक्र तो जो वाई इक्वल टू एक्स स्क्वायर प्लस वन तो एक्स स्क्वायर इक्वल टू वाई माइनस वन थाय तो वाई माइनस वन ए वाई एक्स की धन दिशा में और एक एकम ऊपर थी टर्न लेवा थशे जोजो ए आ रीत ऊपर वाले थशे जे वाई एक्स ने क्या छेदशे जीरो वन में હવે જો જીરો વનમાં તો છેદે જ છે આપણું અને વન વનમાં પણ છેદે એટલે જીરો વન અને વન વન એટલે આ રીતે રેખા થશે આ વન ટુ હવે શું કીધું છે આપણને જો જીરો થી ટુ તો આ તો એક્સ ઇક્વલ ટુ વન થાય જો હું રેખા દોરું તો એક્સ ઇક્વલ ટુ ક્યાં આવશે અહીંયા આ બાજુ ક્યાંક આવશે આશરે તો આ છેદબિંદુ થશે ટુ જીરો સેમ અને જેવો આપણે આ મેળવવું છે એટલે આના જેવી થિયરી આવશે હું આ વન ટુ થી લંબ દોર દઉં વન જીરો એટલે આઈ વન અને આઈ ટુ આપણે મેળવવાનું થશે તો આઈ વન મેળવીએ જીરો થી વન અને પરવલયનું સંકલન પરવલય છે એક્સ સ્ક્વેર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વનનું સંકલન એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ એક્સ जीरो थी वन एटले के वन बाय थ्री प्लस वन फोर बाय थ्री हवे वन थी टू आई टू अने एमां संकलन खाली वाय इक्वल टू एक्स प्लस वन नू एक्स प्लस वन एक्स स्क्वेर बाय टू प्लस एक्स वन थी टू इज इक्वल टू टू मूकीए पेला તો આ ફોર બાય ટુ 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 પ્લસ ટુ ફોર માઇનસ વન મૂકી લો વન બાય ટુ પ્લસ વન એટલે થ્રી બાય ટુ ફોર માઇનસ થ્રી બાય ટુ એટલે એટ માઇનસ થ્રી ફાઈવ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ વન પ્લસ મોડ ઓફ આઈ ટુ મોડ ઓફ આઈ વન ફોર બાય થ્રી ફોર બાય થ્રી ના મોડ ઓફ આઈ ટુ એટલે ફાઈવ બાય ટુ આઠ વત્તા પંદર આઠ અને પંદર ત્રેવીસ ના છેદમાં છ એકમ નેક્સ્ટ જોઈએ બહુ સરસ મજાનો દાખલો જુઓ મિત્રો આ વાય ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ વન અને વાય ઇક્વલ ટુ રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર તો પહેલાં બે વક્ર થયા એટલે છેદબિંદુ મેળવવું પડશે તો સૌથી પહેલાં આપણે છેદબિંદુ મેળવીએ બંનેમાં વાય વાય સરખાઈ દેવાના મોડ ઓફ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર બે બાજુ સ્ક્વેર લઈએ એટલે અહીંયા હોલ સ્ક્વેર કે એટલે રૂટ માનાંક કાઢ નાખીને વિસ્તરણ પણ કરી દઈએ તો શું થાય એક્સ સ્ક્વેર
एक्स स्क्वेर माइनस टू एक्स प्लस वन इज इक्वल टू आप रूट निकली जाए फाइव माइनस एक्स स्क्वेर એટલે આ બધું આ બાજુ લઈ આવીએ તો શું થાય ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો જેમાંથી ટુ કોમન કેન્સલ તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ જેને આવો પડે એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ઝીરો મતલબ એક્સના બે ભાગ થયા બે હવે બે કિંમતો મળી એક તો એક્સ ઇક્વલ ટુ ટુ એન્ડ એક્સ ઇક્વલ ટુ માઇનસ વન જો એક્સ ઇક્વલ ટુ તો ટુ આમાં મુકાય એટલે વાય ઇક્વલ ટુ વન બરાબર ટુ આમાં મૂકો તો ટુ માઇનસ વન એટલે વન અને એક્સ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ અહીંયા મૂકો તો વાય બરાબર ટુ તો હવે વક્ર દોરીએ જોજો તો સૌથી પહેલાં માનાંક છે માનાંક પછી દોરશો આપણે પહેલાં તો વાય ઇક્વલ ટુ રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર જો બે બાદ સ્ક્વેર કરી નાખું શું થાય વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના બાજુ એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફાઈવ મતલબમાં વર્તુળ થયું પણ એ વર્તુળમાં જોજો અહીંયા વાયની કિંમત રૂટમાં છે વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એટલે વાય એ ધન થાય હંમેશા તો વાય એક્સની ધન દિશામાં જ આપણે વર્તુળ દોરશું ઇન શોર્ટ અર્ધ વર્તુળ દોરશું આપણે તો અર્ધ વર્તુળ દોરીએ જુઓ આ રીતે એમાં છેદ બિંદુ કયું થશે જો એક્સની કિંમત ઝીરો વાય એક્સ એક્સ અક્ષ છે તો વાય બરાબર ઝીરો તો ફાઈવ માઇનસ એક્સ પી જીરો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓ માઇનસ રૂટ ફાઈવ એટલે આ થશે માઇનસ રૂટ ફાઈવ ઝીરો અને આ થશે રૂટ ફાઈવ ઝીરો હવે રૂટ ફાઈવ એટલે બે પોઈન્ટ સમથિંગ તો આપણે મોડ ઓફ એક્સ માઇનસ વન એ એક્સ અક્ષને ક્યાં છે દે તો કે વન ઝીરો તો વન ઝીરોથી વી આકાર દોર દેવાનો છેદ બિંદુ આપણી પાસે છે એક છે ટુ વન અને બીજું છે માઇનસ વન ટુ આ બે થી આવૃત પ્રદેશ ક્ષેત્ર આપણે કોઈ અક્ષ કીધી નથી એક્સ અક્ષ કીધી નથી તો એ ભાગ આ થશે ખાલી બે વક્ર હોય એટલે આ ભાગ થયો આ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થાય તો તમે જોઈ શકો લિમિટ જે છેદ બિંદુ છે ત્યાંથી એક્સ અક્ષ પર લિમિટ તમે લઈ શકો છો આઈ બરાબર માઇનસ વન થી ટુ બંને વક્ર મોડ ઓફ એક્સ માઇનસ વન માઇનસ બીજો વક્ર રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર હવે માનાંક છે માનાંક છોડવો પડશે માનાંક ક્યાં છૂટશે એક્સ ઇક્વલ ટુ વન આગળ તો ઇન્ટિગ્રેશન આના ખાલી આના માનાંકના એક્સ ઇક્વલ ટુ વન આગળથી આપણે બે ભાગ કરી નાખશું એટલે કે માઇનસ વનથી વન ને વનથી ટુ આમાં તો કોઈ ભાગ પડવાની જરૂર નથી તો જોજો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વનથી વન તો માઇનસ વનથી વન માટે માનાંક ધન થાય કે ઋણ થાય તો ઝીરો મૂકીને ચેક કરો તો ઋણ થશે તો ઋણ થાય તો આગળ શું કરી દેવાનું અંદરની સંખ્યા ઉલટાવી દેવાની એટલે વન માઇનસ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન વનથી ટુ અને વનથી ટુ માટે માનાંક કેવું થશે ધન એટલે એક્સ માઇનસ વન માઇનસ ઇન્ટિગ્રેશન માઇનસ વનથી ટુ રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ હવે ફક્ત સંકલન અહીંયા સંકલન જો મિત્રો સમય નહીં એડજસ્ટ ન થાય તો તમે આગળ ખાલી લિમિટ મૂકી દેજો બરાબર સંકલન હું કરી દઉં છું તો લિમિટ તમે મૂકી દેજો ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ વનથી વન પ્લસ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ એક્સ વનથી ટુ માઇનસ આનું સંકલન હવે એક્સ બાય ટુ ઇન્ટુ રૂટ ઓફ ફાઈવ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ એ એટલે રૂટ ફાઈવ થશે તો એ સ્ક્વેર હોવાથી ફાઈવ બાય ટુ સાર ઇન્વર્સ એક્સ બાય રૂટ ફાઈવ લિમિટ આવશે
माइनस वन थी टू, आना पछी तमे जाते जरा ट्राय करजो, बराबर लिमिट तमे होमवर्क में क्लियर करजो, बराबर छे। आगळ जोईए तो अहीं वाई इक्वल टू एक्स स्क्वेर अने वाई इक्वल टू मोड ऑफ एक्स, तो फरी बे वक्र थया तो बे वक्र छेदबिंदु मेळवो पड़शे आपणे पहेला, तो आपेल वक्र छेदबिंदु मेळवता બંને માંથી વાય વાય સરખાવી દેતી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ, આ મોડ ઓફ એક્સ એટલે પ્લસ ઓ માઇનસ એક્સ જ થાય ને, તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ પ્લસ ઓ માઇનસ એક્સ, આને આ બદલી લો જેમાંથી એક્સ કોમન લઈ લઈએ આપણે, એટલે એક્સ કોમન માઇનસ ઓર પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, મતલબ એક્સની ત્રણ કિંમતો થઈ ઝીરો વન અને માઇનસ વન, જો એક્સ ઝીરો તો વાય ઝીરો, એક્સ વન તો વાય વન, એક્સ માઇનસ વન તો વાય તો વન જ થાય। તો હવે આપણે વક્ર દોરીએ, જુઓ પહેલાં તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, એટલે વાય એક્સ ધન દિશામાં પરવા લઈ, અને બીજો વાય ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માનાંક, તો માનાંક વિધેય ના લે તો તમને ખબર જ છે, તો છેદ બિંદુ આ ઝીરો ઝીરો, આ થશે વન વન માઇનસ વન વન। હવે આપણે કયો ભાગ મેળવવો છે, તો એક્સ સ્ક્વેરનું મૂલ્ય વાય કરતાં નાનું, મતલબ એ તો આ ભાગ જ થયો, આ ભાગ પણ આવશે, એમાં બંધ પ્રદેશ આ જ આવે છે। આપણે શું કરીએ, કોઈ એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને આપણે ડબલ કરશું, બરાબર આપણે પ્રથમ ચરણવાળું ક્ષેત્રફળ મેળવીએ અને પછી એનું ડબલ કરી નાખશું, તો આઈ બરાબર ઝીરોથી વન, તો ઝીરોથી વન માટે પહેલું વક્ર એક્સ સ્ક્વેર માઇનસ, બીજું વક્ર મોડ ઓફ એક્સ, પણ ઝીરોથી વનમાં એક્સનું મૂલ્ય ધન જ છે, તો મોડ ઓફ એક્સની જગ્યા ઉપર આપણે એક્સ લખી શકીએ, તો અહીંયા માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ ઝીરોથી વન, તો વન મૂકેલી વન બાય થ્રી માઇનસ હાફ ટુ માઇનસ થ્રી માઇનસ વન માઇનસ વન બાય સિક્સ તો એ ઇક્વલ ટુ ટુ મોડ ઓફ આઈ, ટુ ઇન્ટુ મોડ ઓફ આઈ એટલે વન બાય સિક્સ થશે ને, કારણ કે આ ઇક્વલ માઇનસ વન બાય સિક્સ છે, તો મોડ ઓફ આઈ એટલે વન બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી એકમ, બરાબર। તો પેલા આગળ લખી લો પછી આગળ જોઈએ, જો આગળ હવે તો નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જોશો, તો વાય સ્ક્વેર લેસોર ઇક્વલ ટુ ફોર એક્સ અને ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર વાય સ્ક્વેર ઇક્વલ ટુ લેસોર ઇક્વલ ટુ નાઇન થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ, મતલબમાં એક પરવા લઈ છે ને બીજો ઉપવો લઈ છે, તો પેલા આપણે છેદબિંદુ મેળવીએ, વક્રનું છેદબિંદુ મેળવતા આ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એક્સ એ આમાં મૂકી દઈએ વાય સ્ક્વેર જગ્યાએ, તો આ ફોર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે ફોર એક્સ, પણ પાછું ફોર છે એટલે સોળ એક્સ થશે, આમ પેલું લેસો ઇક્વલ નાઇન ના પણ લઈ લો માઇનસ નાઇન, તો ચાર નવ છત્રીસ, છત્રીસના ભાગ પાડો સોળ આવે, અઢાર દુ છત્રીસ, તો ફોર એક્સ સ્ક્વેર અઢાર એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ નાઇન ઇક્વલ ઝીરો, જેને આવો પાડી દઈએ તો પહેલાં બેમાંથી ટુ એક્સ કોમન આવશે અને છેલ્લામાંથી માઇનસ વન, જો આમાંથી ટુ એક્સ કોમન લઈએ તો શું વધે ટુ એક્સ પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો, મતલબમાં એક્સ ઇક્વલ ટુ હાફ
અને આના ઉપરથી x ઇક્વલ ટુ માઇનસ 9 બાય 2. જો x ઇક્વલ ટુ હાફ આમાં મૂકો તો y સ્ક્વેર ઇક્વલ ટુ 2, તો y ઇક્વલ ટુ પ્લસ ઓ માઇનસ રૂટ 2. અને આ મૂકો તમે તો y સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ 18, જે શક્ય નથી, લખા y સ્ક્વેર ઇક્વલ ટુ કોઈ પણ સ્ક્વેર ઋણ હોય નહીં, છેદબિંદુ તો બે જ થયા, હાફ અને પ્લસ ઓ માઇનસ રૂટ 2. તો હવે આવું વક્ર દોરીએ. જુઓ, સૌથી પહેલાં તમે આ જોશો, આ લાગશે તમને ઉપર લઈ જેવું, પણ જો વચ્ચે પ્લસ હોય તો આપણે શું કહેતા હતા, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનો સહગુણક જો સરખો તો વર્તુળ, પણ જો સરખો ન હોય તો ઉપર લઈ. પણ આ તો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનો સહગુણક 4 સરખો જ છે, એટલે થશે આ વર્તુળ જ. તો વર્તુળ દોરવાનું થશે, અને એ પણ ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવું. બરાબર, જેમાં એક્સ અક્ષ ને ક્યાં છે તો 3/2, વાય અક્ષ ને 0 અને 3/2. હવે બીજો વક્ર છે જે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, એટલે એક્સ અક્ષ ની ધન દિશા પર આ છેદબિંદુ હાફ અને રૂટ 2, હાફ આ પ્લસ આવશે, નીચે માઇનસ આવશે. આપણે આ મેળવવું છે. બરાબર, આવું હોય ત્યારે આપણે હંમેશા એક વસ્તુ વિચારતા કે જે છેદબિંદુ છે ત્યાંથી હું એક લંબ દોરું. જો ત્યાંથી એક લંબ દોરું તો બધા ભાગ વાય અક્ષ પર તો રૂટ ટુ સરખું થશે, પણ એક્સ અક્ષ પર 0 થી હાફ એટલે હાફ, અને હાફથી 3/2 એટલે 1. તો એક્સ અક્ષ પર મૂલ્ય સરખા થતા નથી, મતલબમાં હું લંબ દોરી શકીશ નહીં. ઇન શોર્ટ, 4 ભાગમાં ડિવાઈડ થશે નહીં. કોઈ વાંધો નહીં, હું 2 ભાગ તો થાય, વાય અક્ષ તો સરખા છે, તો વાય અક્ષ પર હું લિમિટ લઈ શકું 0 થી રૂટ 2. તો હું 0 થી રૂટ 2 વાય અક્ષ પર લિમિટ લઈ લઉં, આઈ બરાબર 0 થી રૂટ 2 વાય અક્ષ પર લિમિટ, એક્સને કરતા બનાવવાનું, આમાંથી એક્સને કરતા બનાવો, વાય સ્ક્વેર બાય 4 માઇનસ, આમાંથી એક્સને કરતા બનાવશો તો શું થશે, રૂટ ઓફ 9 માઇનસ 4 વાય સ્ક્વેર, અને 4 અહીંયા આવશે છેદમાં 1/2 ડીવાય. હવે આનું સંકલન તો ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર બાય 4, વાય ક્યુબ બાય 12 માઇનસ હાફ. હવે આનું સંકલન જેને આપણે કાઉન્સમાં લખીએ તો વાય બાય 2, અહીંયા 2y/2 આવશે, 9 માઇનસ 4y સ્ક્વેર પ્લસ 9/2, સાન ઇન્વર્સ 2y/3 લિમિટ છે 0 થી રૂટ 2. તો પેલા રૂટ 2 મૂકીએ, અહીંયા રૂટ 2 મૂકશો તો 2√2/12 ઇન્સર્ટ √2/6 લખાય, અથવા 1/3√2 લખાય. આપણે 1/3√2 લખીએ. અહીંયા આ 2 કેન્સલ, વાય વધ્યો તો રૂટ 2 મૂકીએ. જોજો, અહીંયા રૂટ 2 મૂકીએ એટલે 2 અને ઇન્ટુ 4 8, 9 માઇનસ એટલે 1, એટલે ખાલી આ વાય જ વધશે, વાય એટલે રૂટ 2, પણ આગળ હાફ છે એટલે √2/2 એટલે 1/√2. માઇનસ પ્લસ માઇનસ 9/2, અને સાઇન ઇન્વર્સ 2√2/3. હવે 0 મૂકીએ તો 0 એટલે આ પદ 0, આ પદ 0 અને આ પદ પણ 0, એટલે આ વધ્યું, પણ આ થોડુંક સાદરૂપ આપી દઈએ, 1 − 3/√3, અને 1 − 3 એટલે −2, −2/3√2 માઇનસ આ 9/2 સાઇન ઇન્વર્સ, √2/3. આ તો શું છે, આઈ, તો એ બરાબર મોડ ઓફ આઈ, આ બંને માઇનસ છે તો બંને પ્લસ કરી દઈએ,
टू बाय थ्री रूट टू प्लस नाइन बाय टू साइन इनवर्स टू रूट टू बाय थ्री आ आपणो एकम आटलो आंसर छे. नेक्स्ट y इक्वल टू मोड ऑफ x माइनस वन અને y इक्वल टू माइनस मोड ऑफ x प्लस वन. मित्रों आ जे छे तमे आनी बे रेखाओ बनशे, एक तो y इक्वल टू प्लस ओ माइनस x माइनस वन અને આની પણ બે રેખાઓ બનશે y इक्वल टू प्लस ओ माइनस x प्लस वन. टोटल चार રેખાઓ બનશે, તો ચારે ચાર રેખાઓ ડાયરેક્ટ દોરીએ. જો છેદ બિંદુ આપણને ખ્યાલ આવી જ જશે, તો ચારે ચાર રેખાઓ દોરીએ આપણે. તો પહેલા y इक्वल टू આ પ્લસ લઈએ, y इक्वल टू x माइनस वन. y इक्वल टू x माइनस वन એ x અક્ષને ક્યાં છેદે, તો 1 0 માં એટલે અહીંયા, અને y અક્ષને ક્યાં છેદશે, તો માઇનસ વન એટલે નીચે. તમે આ રીતે દોરશો ને મિત્રો બધી રેખાઓ, તો એ કઈક આવી રેખાઓ આવશે, બરાબર? આવું કઈક આપણે આગળ જોયેલું છે, અને તમામ છેદ બિંદુ 1 0 હશે. આપણે ચારે ચાર મેળવવો છે. આપણે શું કરીએ, કોઈ એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને ગુણ્યા ચાર કરી દઈશું, બરાબર? તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1. આ રેખા કઈ છે, તો કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. તો x પ્લસ y ઇક્વલ ટુ 1, એમાં y ને કરતા બનાવ તો 1 માઇનસ x આવશે, વન નું સંકલન x માઇનસ x નું x સ્ક્વેર બાય 2 0 થી 1, 1 માઇનસ હાફ એટલે કે હાફ ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ i. મોડ ઓફ i એટલે હાફ છે, પણ આગળ 4 હોવાથી 2 એટલા એકમ. આટલું ક્ષેત્રફળ તમને મળશે, બરાબર? હવે તમે આટલું લખી લો, પછી આગળ જોઈએ. આગળ જોઈએ તો આગળ તમે જુઓ, સરસ મજાના જેડબલના દાખલા સ્ટાર્ટ થઈ ગયા છે. હવે y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ x, x બરાબર 0 અને y ઇક્વલ ટુ ઈ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, મતલબ એક જ વક્ર છે y ઇક્વલ ટુ ઈ રેસ ટુ x. આવું વક્રું હજી આપણે, આવું વક્ર આવું આપણે હજી ગુજરાત બોર્ડમાં એક જ જોયું નથી, બરાબર? જે ડબલ છે, તો વક્ર આવું દોરીએ. જો આવું કોઈ અટપટો વક્ર હોય ને, આ તો ક્લિયર છે ઈ રેસ ટુ એક ઘાતાંકીય વિધેય છે, એ તો આપણને ખબર છે વક્ર આ રીતે જ આવશે. પણ ધારો કે કોઈ અટપટો કોઈ વિધેય આપેલું હોય, તો કઈ રીતે એનું વક્ર દોરવું એ જોજો ખાસ. તો આ દોરીએ પહેલા, જો મિત્રો આ વાય અક્ષને ક્યાં છેદશે, એક્સ ની કિંમત 0, વાય ઇક્વલ ટુ 1, એટલે અહીંયા ક્યાંક છેદશે, આ છે 0 1. હવે જો એક્સ ની કિંમત હું 1 મૂકું, એક્સ ની કિંમત 1, તો વાય ઇક્વલ ટુ ઈ મળે, ઈ એટલે 2.718, એટલે આના કરતા તો ઉપર, આના કરતા ઉપર અહીંયા. હવે એક્સ ની કિંમત ધારો કે હું 2 મૂકીશ, 2, તો ઈ નો સ્કેલ 2.718 સ્કેલ પહેલા અહીંયા જે બિંદુ હતું એનાથી વધારે ઉપર આવશે, બરાબર? એટલે આ વક્ર અહીંથી ઉપર જાય છે, એક વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે ધારો કે એક્સ ની કિંમત હું માઇનસ 1 મૂકું, તો શું થાય અહીંયા, 1/e અને 1/2.718, એટલે આના કરતા તો ઓછો જ આવશે. ઇન શોર્ટ એ વક્ર ઉપરથી આમ જાય છે. હવે એ વક્ર એક્સ અક્ષને ક્યાં છેદે, તો વાય ની કિંમત 0 લઈ લો, ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ વાય. મિત્રો ઘાતાંકીય વિધેય ક્યારે પણ 0 થાય નહીં, ઘાતાંકીય વિધેયનું મૂલ્ય ક્યારે 0 થાય નહીં, ક્યારે 0 થશે નહીં, એનો વિસ્તાર છે 0 થી ઇન્ફાઇનાઇટ, વિવૃત 0 થી ઇન્ફાઇનાઇટ, બરાબર? તો આ વક્ર કેવું બનશે, આવું કંઈક બનશે, જુઓ. આ રીતે આ છે 0 1. હવે એક્સ ઇક્વલ ટુ 0 એટલે વાય અક્ષ, અને વાય ઇક્વલ ટુ ઈ, ઈ એટલે આનાથી ઉપર કંઈક હતું ને, આ વાય ઇક્વલ ટુ ઈ, તો આ શું થાય 0 થી ઈ, અને વાય અક્ષ આપણને કીધે છે, એટલે આ વક્રનું ક્ષેત્રફળ આપણે, આટલું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થાય. ઇન શોર્ટ તમારે વાય અક્ષ પર લિમિટ લેવી પડશે. તો આ ઇક્વલ ટુ વન થી ઈ, એક્સ ને કરતા બનાવો શું થાય, લોગ વાય ડી વાય, લોગ વાય નું ખંડ સંકલન ઇન્ટુ 1 કરીને, તો ઇન્ટુ 1 કરીને લોગ વાય નું ખંડ કરીએ, જો તો પહેલા આવશે
लॉग वाय अचल और वन नु संकलन तो इंटू वाय वन थी ई माइनस इंटीग्रेशन वन थी ई डी बाय डी ऑफ वाय डी बाय डी वाय कौन लॉग वाय नु विकलन एले वन ओपन वाय इंटू वाय नु वन नु संकलन एले डी वाय बराबर ने अहीं शुं होय डी बाय डी वाय ऑफ लॉग वाय एले वन ओपन वाय अने वन नु संकलन एटले वाय तो अहीं लिमिट मूकी दीए तो इज इक्वल टू लॉग ई एटले वन अने अहीं ई मूको एटले ई लॉग वन एटले जीरो वन मूकवानी जरूर नथी आ वाय वाय कैंसल हवे वध्यु अहीं खाली वन वन नु संकलन ई सॉरी वाय वाय एमां मूकवानुं छे वन थी ई इज इक्वल टू ई माइनस ई प्लस वन एटले के वन आई इज इक्वल टू तो ए इज इक्वल टू मोड ऑफ आई इज इक्वल टू एक एकम बराबर छे नेक्स्ट वाय इक्वल टू फोर एक्स स्क्वेर अने वाय इक्वल टू एक्स स्क्वेर बाय नाइन तो एक वस्तु अहींथी शुं लखाय एक्स स्क्वेर इक्वल टू वाय बाय फोर एटले वाय एक्स दंड दिशामां थयुं એ જ રીતે અહીંયા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ નાઇન વાય એટલે એ પણ વાય એક્સની દંડ દિશામાં થયું બે પરવલય જે વાય અક્ષની દંડ દિશા પર થાય છે હવે છેદબિંદુ તમે ત્યારે મેળવશો તો આપેલ વક્રનું છેદબિંદુ મેળવતા પહેલાં તો વાય વાય સરખાઈ દે બંને ફોર એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય નાઇન આના પરથી સ્પષ્ટ છે તમે જોઈ લો કાં તો બંને આવા જ લઈ લો છત્રીસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ઝીરો એટલે પાંત્રીસ એક્સ સ્ક્વેર એક્સ બરાબર ઝીરો થયું મતલબમાં જો એક્સ ઝીરો તો સીધી વાત છે વાય બરાબર ઝીરો મતલબમાં એક જ છેદબિંદુ મળે છે તો એવું વખત દોરીએ જુઓ એક પરવાલે આવો આવશે બીજો પરવાલે આવો આવશે અને બીજું છે વાય ઇક્વલ ટુ એટલે આ વાય ઇક્વલ ટુ ટુ આપણે આ મેળવવું છે કોઈ ચરણ તો કીધો નથી ઝીરોથી ટુ તો મિત્રો વાય અક્ષ પર આપણે લિમિટ લઈ લઈએ ઝીરોથી ટુ અને કોઈ એક જ ભાગનું ક્ષેત્રફળ મળ્યું આપણે ડબલ કરી નાખશું તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થી ટુ વાય એક્સ તો લિમિટ લીધી છે એટલે કરતા બનાવવાની એક્સ ને આમાંથી એક્સ ને કરતા બનાવો રૂટ વાય બાય ટુ માઇનસ આમાંથી એક્સ ને કરતા થ્રી રૂટ વાય ઇઝ ઇક્વલ ટુ આ વન બાય ટુ સાઈડ ઉપર રાખશું રૂટ વાયનું સંકલન એટલે પેલા વન બાય ટુ ઇન્ટુ થ્રી બાય ટુ ટુ બાય થ્રી વાય રેસ ટુ થ્રી બાય ટુ થ્રી ઇન્ટુ ટુ બાય થ્રી ઇન્ટુ વાય રેસ ટુ થ્રી બાય ટુ ઝીરોથી ટુ ઇઝ ઇક્વલ ટુ આ થશે વન થર્ડ અને ટુ રૂટ ટુ આ થશે ટુ ઇન્ટુ ટુ રૂટ ટુ એટલે આ થ્રી અહીંયા ગુણીએ તો ટુ રૂટ ટુ માઇનસ ટ્વેલ્વ રૂટ ટુ બાય થ્રી એટલે કે દસ રૂટ ટુ બાય થ્રી માઇનસમાં તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ ટુ મોડ ઓફ આઈ તો મોડ ઓફ આઈ ટેન રૂટ ટુ બાય થ્રી પણ ઇન્ટુ ટુ છે ટ્વેન્ટી રૂટ ટુ બાય થ્રી આ રીતે તમે દાખલાઓ કરી શકો છો બરાબર લખી લો આ